બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ થરાદના પૂર્વ ધારાસભ્યનું આજે નિધન થયું છે. કોંગ્રેસના પ્રખર નેતા અને આજીવન કોંગ્રેસ માટે સતત કાર્યશીલ રહી કોંગ્રેસ માટે જ જીવન વ્યતીત કરનાર અને વાવ તાલુકાની તમામ જ્ઞાતિઓના લોકોને સાથે રાખીને ચાલ્યા હોય તેવા કોંગ્રેસ નેતાનું આજે અવસાન થતાં સમગ્ર વાવ થરાદ પંથકમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. વાવના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા હેમાજી રાજપૂતનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. જોકે આજે સવારે તેમના માદરીવતન એવા અસારા ગામમાં 10:30 વાગ્યા સુધી અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ દર્શન માટે ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વાવ થરાદના નામી અનામી અધિકારીઓ તેમજ મોટા નેતાઓ પણ તેમના અંતિમ દર્શન માટે આવ્યા હતા. કોંગ્રેસના પ્રખર નેતા અને લોકલાડીલા ધારાસભ્યોની લાંબી માંદગી બાદ અવસાન થતાં લોકોએ પોતાનો નેતા ગુમાવ્યો છે તેમજ કોંગ્રેસના એક સાહસી નેતાની ખોટ પડી છે. જોકે તેઓ વાવ થરાદની જનતાના વિશ્વાસને પકડી રાખતા 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા, જેમાં તેઓ 1975 થી 1980, 1990 થી 1995 તેમજ 1998 થી 2002 તથા 2002 થી 2007ના સમય દરમિયાન ધારાસભ્ય તરીકે ફરજ બજાવી હતી. વાવથરાદના પૂર્વ ધારાસભ્ય હેમાજી રાજપૂતની સ્મશાન યાત્રા નીકળી હતી. સ્મશાન યાત્રામાં કોંગ્રેસ ભાજપના નેતાઓ અને આગેવાનો સહિત ગામના અને સમાજના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા, જેમાં હિન્દુ મુસ્લિમ તેમજ તમામ સમાજના લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા.